અંકલેશ્વરના ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષિત પાણી સાથે ચોમાસામાં વરસાદી પાણી પણ વધી જાય છે। ખાડીઓમાં વધતા પાણી અને કંપનીઓમાંથી નીકળતા એફ્લ્યુઅન્ટને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ટ્રીટમેન્ટ માટે એનસીટીમાં મોકલતું હોય છે, જેથી તેણે પણ પ્રક્રિયા કરી દરિયામાં છોડી શકાય। હાલ ક્ષમતા કરતા ડિસ્ચાર્જ પ્રદૂષિત પાણી વધી જતા બુધવારે બપોરે 2 કલાકથી ગુરુવાર સુધી નર્મદા ક્લીન ટેક દ્વારા અંકલેશ્વરના ઉદ્યોગોમાંથી નીકળતું પ્રદૂષિત પાણી 24 કલાક માટે લેવાનું બંધ કરાયું છે। આ અંગે એઆઈએ જણાવ્યું હતું કે એનસીટીના ગાર્ડ પંપ ભરાઈ જતા હવે વેસ્ટ એફ્લ્યુઅન્ટ માટે જગ્યા નહીં હોવાથી કંપનીઓમાંથી જે પાણી છોડાય છે તે અટકાયું છે, જેથી કરી ક્ષમતા કરતાં વધુ પ્રદૂષિત પાણીને ટ્રીટમેન્ટ આપી નિકાલ કર્યા બાદ કંપનીનું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટે લઈ શકાય। કંપનીઓમાંથી 24 કલાક માટે ડિસ્ચાર્જ બંધ કરાતા સતત પ્રક્રિયાવાળા ઉદ્યોગો ઉપર અસર પડશે અને તેમના ઉત્પાદન પણ પ્રભાવિત થશે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી હું જતીન ગાંધી આપ સૌને જણાવવા માગુ છું કે એનસીટીએ જ્યાં અમારું વેસ્ટ એફ્લુઅન્ટ જાય છે એ લોકોએ કંપનીને ડિસ્ચાર્જનું 24 કલાક માટે બંધ કરવાનું કીધું છે। કારણ કે છેલ્લા અઠવાડિયાથી ચોમાસાના હિસાબે થોડું પાણીની આવક વધારે થતી હતી, જેથી કરીને ત્યાં ગાર્ડ પોન્ડ ભરાઈ ગયા છે। એટલે હવે કોઈ એમની પાસે ખાલી જગ્યા નથી, એટલે એ બધું પાણી ટ્રીટ કરીને પછી જ છોડે છે કાયમ। એટલે આ પાણી પણ ટ્રીટ કરીને પછી જ એ લોકો દરિયાની લાઇનમાં છોડશે અને જગ્યા થશે એટલે આવતીકાલે પાછું ઇન્ડસ્ટ્રીઝનું એફ્લુઅન્ટ લેવાનું ચાલુ કરી દેશે। આ 24 કલાક માટે આપેલું છે, આજે 2:00 વાગ્યાથી કાલે 2:00 સુધી। ને આમાં એવું છે કે ચોમાસામાં જનરલી પાણી વધારે આવતું હોય છે ખાડીઓમાં ને બધે, તો વરસાદ બંધ થાય એના અમુક ટાઈમ પછી અમે ખાડીઓનું પાણી પણ અમે ઉઠાવીને એને એનસીટીમાં મોકલીએ છીએ, જેથી કરીને એની પણ ટ્રીટમેન્ટ થઈ જાય અને પછી એ દરિયામાં જાય। એટલે આ પ્રક્રિયા ઘણીવાર કરવી પડે છે ચોમાસામાં, એટલે આવી રીતના અમારે બંધ આપવું પડે છે। હા, ઉત્પાદન પ્રક્રિયામાં અસર થશે, કારણ કે 24 કલાક ઇન્ડસ્ટ્રી બંધ રહે એટલે એને ઉત્પાદનમાં અસર તો ચોક્કસ થાય, કારણ કે એમના ખર્ચા તે બધું એ તો ફિક્સ રહેવાનું જ છે, એટલે એમાં અસર તો થાય, પ્રોડક્શન પણ ઘટે। અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।